હેલો ફ્રેન્ડ્સ, એકવાર ફરીથી નવ ગુજરાત એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે સૌપ્રથમ જોઈશું હેડલાઇન, ત્યારબાદ દેશ દુનિયાના સમાચાર, ગુજરાતના સમાચાર અને રિવિઝન. આજના લેક્ચરમાં આપણે યોજના નથી લીધી કેમ કે એનો સમય થોડો ઓછો હતો. સો ગાઈઝ, 2 માર્ચ 2020ના કરંટ અફેર સ્ટાર્ટ કરવા પહેલાં પ્લીઝ લેક્ચરને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી તમને આવનારા લેક્ચર્સની નોટિફિકેશન મળી શકે. સો ગાઈઝ, આપણે હવે હેડલાઇનથી શરૂ કરીએ છીએ. સૌ પ્રથમ જોઈએ તો ઇન્ડિયાએ જે હોસ્ટ કર્યું હતું, જે CMS, એમાં અત્યારે ઇન્ડિયાએ 457 જે માઇગ્રેટરી ફોના એટલે જે બર્ડ્સ છે અને જે પ્રાણીઓ છે એ, અને ફોના અને ફ્લોરા તમે સાંભળ્યું હશે, તો ફ્લોરા એટલે પક્ષીઓ અને ફોના એટલે પ્રાણીઓ, એટલે 457 માઇગ્રેટ ફોનાને, જે માઇગ્રેટરી ફોના છે એને લિસ્ટમાં મૂક્યા છે. કેટલા? 457. ત્યારબાદ આગળ વધી તો જે સ્કોટલેન્ડ છે તે પ્રથમ કન્ટ્રી બની ગયું છે, ફર્સ્ટ કન્ટ્રી બરાબર, જેણે એન્ડ કર્યું છે પીરિયડ પોવર્ટી. સાના દ્વારા? બાય મેકિંગ સેનેટરી પ્રોડક્ટ. ત્યારબાદ આગળ વધીએ તો સુપ્રીમ કોર્ટે ગ્રીન લાઇટ કરી છે ઇન્ટ્રોડ્યુસ ઓફ ચીતા ઇન્ટુ ઇન્ડિયા. એટલે ઇન્ડિયાની અંદર કોઈ ચીતા નથી તો એના માટે સુપ્રીમ કોર્ટે ગ્રીન લાઇટ આપી છે કે હા, ચીતાને લાવો. ત્યારબાદ આગળ વધીએ તો યુનિયન મિનિસ્ટર ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એન્ડ પાવર ઇનોગ્રેટ ધ વીક લોંગ એક્ઝિબિશન કમ ફેર એકમ ફેસ્ટ. બરાબર, સોશિયલ જસ્ટિસ અને એમ્પાવર જે મિનિસ્ટરી છે તેણે એકમ ફેસ્ટ ન્યૂ દિલ્હીની અંદર ઇનોગ્રેટ કર્યો છે. ત્યારબાદ રાઇડેર એક્સ, જે ન્યૂ એક્સપ્લોસિવ ડિટેન્શન ડિવાઇસ છે, એ અનવીલ કરવામાં આવ્યું. એટલે અત્યારે એને બતાવવામાં આવ્યું ક્યાં? એટ નેશનલ વર્કશોપ. યુનિયન હોમ મિનિસ્ટર ઇનોગ્રેટ ધ નેશનલ સિક્યુરિટી ગાર્ડ, NSG જેને આપણે કહીએ છીએ, જે રિજનલ હબ કેમ્પસ એટ કોલકાતા. કોલકાતામાં યુનિયન હોમ મિનિસ્ટર, જે હાલમાં યુનિયન હોમ મિનિસ્ટર કોણ છે? જી હા, અમિત શાહ. તેઓએ ઇનોગ્રેટ કર્યું નેશનલ સિક્યુરિટી ગાર્ડ કોલકાતામાં. મેજર જનરલ માધુરી કનિટકર એ 3 રેન્ક ઓફિસર બની છે અને એ 3rd નંબરની ઓફિસર છે, 11th રેન્ક ઓફ LG, જે LGની પોસ્ટ પર પહોંચનારી. એ કયા નંબરને છે? 3rd નંબરના વુમન છે. ધ 2-ડે એન્યુઅલ ફેસ્ટિવલ અરાકુ ઉત્સવ 2020 જે ગ્રાન્ડ સ્ટાર્ટ થયો છે ક્યાં? અરાકુ વેલી, વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશમાં. લક્ઝમબર્ગ ઇઝ ફર્સ્ટ કન્ટ્રી ટુ મેક ઓલ પબ્લિક ટ્રાન્સપોર્ટ ફ્રી. લક્ઝમબર્ગ યુરોપની કન્ટ્રી છે જે પ્રથમ કન્ટ્રી બની છે જેણે બધી ટ્રાન્સપોર્ટને ફ્રી કરી છે. ભારતનું ફોરેક્સ રેટ વધી અને 476.12 અબજ ડોલર બન્યું. બનારસ હિન્દુ યુનિવર્સિટી દ્વારા વારાણસી નજીક બાબ નિયાવ ગામમાં ખોદકામ દરમિયાન 4000 વર્ષ જૂનું એક ગામ મળ્યું છે. ડિઝાઇન કી સેન્સર ઓફ વેનસ રોવર. વિનસ એટલે શુક્રગ્રહની વાત ચાલે છે. એનું રોવરને જે એના રોવરના જે સેન્સર છે એને ડિઝાઇન કરનારાને નાસા $15,000 ઇનામ આપશે. ત્યારબાદ ગુજરાતમાં કચ્છી ગધેડાને રાષ્ટ્રીય માન્યતા આપવામાં આવી છે. આ હતી આપણી હેડલાઇન. હવે આપણે જોઈશું હેડલાઇનને ડિટેલમાં. સૌ પ્રથમ જોઈએ તો ઇન્ડિયાએ જે હોસ્ટ કર્યું CMS લિસ્ટ, એની અંદર 4700 માઇગ્રેટરી એટલે બહારથી આવનારા પક્ષીઓ જે ફરે છે, એક દેશમાંથી બીજા દેશમાં ને બધે જાય છે, એને માઇગ્રેટરી કહેવાય. ફોના એટલે જે પક્ષી પ્રાણીઓ, એમાં 457 લિસ્ટમાં મૂક્યા. સૌ પ્રથમ ટોટલ સ્પીસીઝ કેટલા મૂક્યા હતા? 451, જે વધીને હાલમાં 457 કરવામાં આવ્યા છે. એટલે 6નો એમાં વધારો કરવામાં આવ્યો છે. જેની અંદર બર્ડ્સમાં જોઈએ તો બર્ડ્સમાં 2 વધ્યા છે, મમલ્સમાં જોઈએ તો મમલ્સમાં 2 વધ્યા છે, ફિશિસમાં તો એમાં 2 વધ્યા છે. એટલે ટોટલ 6નો વધારો થયો છે, જ્યારે રેપ્ટાઇલ જે એની એઝ ઇટ ઇઝ પોઝિશન છે એના ઉપર રહ્યા છે, એટલે 7 રહ્યા છે. સૌથી વધુ જોઈએ તો બેટ્સ છે, જે લાર્જેસ્ટ ગ્રુપ છે માઇગ્રેટરી મેમલ્સની અંદર, બરાબર, જે બિલોંગ ટુ કઈ ફેમિલીમાં છે? વેસ્પર્ટિલિયોનાઇડ. હવે વેસ્પર્ટિલિયોનાઇડ એટલે એ આ બેટ્સની જે ફેમિલી છે એને કહેવામાં આવે છે. એ સૌથી લાર્જેસ્ટ ગ્રુપમાં એને માઇગ્રેટરી મેમલ્સમાં છે. સૌથી વધારે કોઈ માઇગ્રેટ કરતું સ્પીસીઝ હોય તો એ બર્ડ છે, જે 83% કમ્પોઝ કરે છે. એટલે કે 380 સ્પીસીઝ, એટલે ટોટલ જેટલા સ્પીસીઝ છે 457માંથી, એમાંથી 380 સ્પીસીઝ જે માઇગ્રેટ કરતા હોય છે એ બર્ડ્સ હોય છે. ત્યારબાદ ઝૂઓલોજી સર્વે ઓફ ઇન્ડિયાએ ફર્સ્ટ ટાઈમ આ લિસ્ટ બહાર પાડ્યું છે, બરાબર, ક્યાં?
જે COP13 થઈ હતી સીએમએસની, બરાબર. હવે સીએમએસ છે એનું શું ફૂલ ફોર્મ છે? જ્યાં COP13 થઈ હતી એ અને જે માઇગ્રેટરી સ્પીસીસ માટે થઈ હતી એની વાત કરું છું. સીએમએસ COP13 અને એ ગુજરાતમાં થઈ હતી, તો આનું ફૂલ ફોર્મ સૌ પ્રથમ તમે મને જણાવજો અને ગુજરાતમાં ક્યાં થઈ હતી એ જણાવજો, બરાબર. એટલે ઝુઓલોજી સર્વે ઓફ ઇન્ડિયાએ ફર્સ્ટ ટાઈમ આ કમ્પાઇલ કર્યું છે આ લિસ્ટને, જે માઇગ્રેટરી સ્પીસીસનું જે એને. હવે જે આ 6 એડ કર્યા છે એ આપણે જોઈ લઈએ વન બાય વન. તો સૌથી પહેલાં એશિયન એલિફન્ટને એડ કર્યા છે, ત્યારબાદ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડને એડ કર્યું છે, બેંગાલ ફ્લોરિકનને એડ કર્યું છે, ઓશિયનિક વ્હાઇટ ટીપ શાર્કને એડ કર્યું છે, યુરિયલને એડ કર્યું છે અને સ્મૂથ હેમર હેડ શાર્કને. હવે આમાં જો ફિશ જોઈએ તો એક આ શાર્ક છે, બરાબર, નામ પરથી જ ખબર પડતી હશે, અને ઓશિયનિક વ્હાઇટ ટીપ શાર્ક છે. એટલે આ બે થઈ ગયા. હવે આપણે જોઈએ કે એના મમલ્સ જોઈ લઈએ, તો મમલ્સમાં યુરિયલ અને એલિફન્ટ, એટલે આ બે થઈ ગયા, બરાબર. ત્યારબાદ જોઈએ તો એનું બર્ડ્સમાં જોઈ લઈએ, તો ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ એક તો એ બર્ડ્સ છે, બરાબર, અને બેંગાલ ફ્લોરિકન, એટલે આ બે બર્ડમાં આવે છે. એટલે ટોટલ 6 એડ કર્યા છે. એક્ઝામની અંદર યાદ રાખજો, સ્ટેટમેન્ટ ફોર્મમાં કે ગમે તે રીતે પૂછાય તો એ તમને આવડવું જોઈએ. ત્યારબાદ આગળ વધીએ તો આખા ગ્લોબલી 650 સ્પીસીસ છે, બરાબર. હવે બર્ડ જે ફેમિલી છે મસી કે પીડાઈ એ હાઈએસ્ટ નંબર ઓફ માઇગ્રેટરી સ્પીસીસ છે, બરાબર. બેટ્સમાં યાદ રાખજો લાર્જેસ્ટ છે અને આ હાઈએસ્ટ છે, જેમાં આ ઓલ્ડ વર્લ્ડ ફ્લાય કેચર એ આ ફેમિલીની છે, બરાબર. ત્યારબાદ આગળ વધીએ કે બીજી હાઈએસ્ટ ગ્રુપ છે, બરાબર, એમાં રેપ્ટર્સ આવે છે, બર્ડ્સ ઓફ પ્રે, જેમાં ઈગલ, ઓવેલ, વલ્ચર એ બધા હોય છે. અને એ કઈ ફેમિલીના છે? એસીપી ટ્રીડે, બરાબર. ફેમિલી કદાચ યાદ ના બી રાખો, પણ અમુક વસ્તુ કે જે ફર્સ્ટ કયા લાર્જેસ્ટ કયા બર્ડ્સ છે, પછી હાઈએસ્ટ કયા છે, કેટલા વધ્યા છે, 6 વધ્યા છે, કઈ કેટેગરીમાં કયા વધ્યા છે, બરાબર, એટલે ક્યાં આ થયું હતું કોન્ફરન્સ, બરાબર, એટલે આ બધી વસ્તુ આપણને યાદ હોવી જોઈએ. ત્યારબાદ આગળ વધીએ તો અનધર બીજું એક ગ્રુપ છે, જેને સો બર્ડ આપણે કહીએ છીએ કે વેડેસ્ટ કહીએ છીએ, જે ઇન્ડિયા માઇગ્રેટરી સ્પીસીસ નંબર 41, બરાબર, સાના પછી ફોલો બાય ડક્સ. એટલે સૌ પ્રથમ છે ને ઇન્ડિયાનો જે આ બર્ડ્સ છે, અનધર ગ્રુપ જે બર્ડ છે માઇગ્રેટનું લાર્જ નંબરમાં, એમાં સો બર્ડ્સનું પણ નામ બતાવે છે, જેમાં માઇગ્રેટરી સ્પીસીસ નંબર 41 જે ફોલો બાય ડક્સ, એટલે સો બર્ડ 41, એના પછી ડક્સ 38. એ કઈ ફેમિલીના છે? એનાટીડાઈડ. એટલે આ મુદ્દાને ફરી એકવાર સમજી લેજો ગાઈસ, કે સો બર્ડ છે એ 41 છે, બરાબર, લાર્જ નંબરમાં બીજા ગ્રુપની અંદર, બરાબર. આ ફર્સ્ટ આપણે જોયું હાઈએસ્ટમાં, આ નેક્સ્ટ જોયું રેપ્ટર બર્ડ પ્રે, પછી આની વાત કરીએ છીએ આપણે અનધર જે હાઈએસ્ટ લાર્જમાં છે એ, બરાબર. તો એ વેડર સોર બર્ડ છે અને એના પછી ડક્સ, એટલે આપણે 4 જોઈ લીધા વન બાય વન. ત્યારબાદ એનું જે એરિયા છે એ ક્યાંથી ફ્લાય વેસ છે, ઉડીને ક્યાંકથી તો આવતા હોય ને બર્ડ્સ છે તો ફ્લાય તો કરતા હોય, એટલે એમનો ફ્લાઇંગ પાથ છે સેન્ટ્રલ એશિયા ફ્લાયવે, ઇસ્ટ એશિયન ફ્લાયવે, ઇસ્ટ એશિયન અને ઓસ્ટ્રેલિયન ફ્લાયવે. હવે જો સેન્ટ્રલ એશિયન ફ્લાયવે ગણીએ તો આ એનો પાર્ટ છે, બરાબર, આ સેન્ટ્રલ એશિયનનો છે, જેમાં ઇન્ડિયા બી અંદર આવે છે. હવે ફ્લાયવે ગણેલું છે, બરાબર, આ લોકો ફ્લાયવેને અલગ ગણતા હોય, આપણે જે એશિયા ગણીએ છીએ એને આપણે અલગ સેન્ટ્રલ એશિયા ગણતા હોય છે, જેમ કે તુર્કેનિસ્તાન છે, ઉઝબેકિસ્તાન છે, એને આપણે સેન્ટ્રલ એશિયામાં ગણતા હોય છે, પરંતુ આ તો સેન્ટ્રલ એશિયા ઇન્ડિયન ફ્લાયવે, એવી રીતે આ લોકો ફ્લાયવે ગણતા હોય છે. ત્યારબાદ એશિયન, ઇસ્ટ એશિયન ઓસ્ટ્રેલિયન ફ્લાયવે, તો એ આવાળો છે, બરાબર, અને ઈસ્ટર્ન ફ્લાયવે એટલે ઈસ્ટ બાજુનો અહીંયા એ હશે. એટલે આ રીતે ટોટલ ફ્લાયવે બધા હોય છે. હવે તમે મને એ કમેન્ટ બોક્સમાં જણાવજો કે ટોટલ કેટલા ફ્લાયવે એવા છે, બરાબર, એ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવજો. ડોલ્ફિન જે મમલ્સની અંદર, મેમલ્સ, બરાબર, મેમલ્સની અંદર સેકન્ડ હાઈએસ્ટ ડોલ્ફિન છે, એ યાદ રાખજો, બરાબર, મેમલ્સ સેકન્ડ હાઈએસ્ટ છે. હવે ટોટલ 22 ફિશીસ છે, ઇન્ક્લુડ 12 શાર્ક અને 10 રે ફિશ. આ એટલું ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ બીજા બધા મુદ્દા છે એ થોડા ખાલી ધ્યાન રાખજો, કેમ કે એક્ઝામમાં સ્ટેટમેન્ટ ફોર્મમાં પૂછાઈ શકે છે ગમે ત્યારે, બરાબર. નેક્સ્ટ ટોપિક તરફ હવે જઈએ આપણે, તો સ્કોટલેન્ડ છે એ પ્રથમ એવી કન્ટ્રી બની છે વિશ્વની અંદર કે જેને પીરિયડ પોવર્ટી, એણે પીરિયડ પોવર્ટીને એન્ડ કરી છે. શાના દ્વારા? મેકિંગ સેનિટરી પ્રોડક્ટ,
બધા માટે ફ્રી સેનિટરી પ્રોડક્ટ થ્રુ એણે આને એન્ડ કરી છે, પીરિયડ પ્રોવર્ટી. હવે આ સેનિટરી પ્રોડક્ટ્સ એટલે શું? સેનિટરી પ્રોડક્ટ્સ એટલે એવી પ્રોડક્ટ્સ કે જેમ કે પેડ આવે, બરાબર, એ સેનિટરી પ્રોડક્ટ્સની અંદર આવતા હોય છે. હવે સ્કોટિશ જે પાર્લામેન્ટ છે એણે આ પાસ કર્યું બિલ, અને આ બિલનું નામ શું છે? પીરિયડ પ્રોડક્ટ્સ ફ્રી પ્રોવિઝન સ્કોટલેન્ડ બિલ, બરાબર, જેની અંદર ફ્રી સેનિટરી પ્રોડક્ટ્સ આપવામાં આવશે. ત્યારબાદ આગળ જોઈએ તો સુપ્રીમ કોર્ટે ગ્રીન લાઇટ આપી છે કોને? ચિતાને ઇન્ડિયાની અંદર લાવવા માટે. હવે ઇન્ડિયાની અંદર ચિતા હતા પણ એનું પોઈચિંગ થયું એટલે એનો શિકાર થતો હતો, બરાબર, એની જે વસાહત હતી એ બધી તોડી પાડવામાં આવી, એટલે એ રીતે ચિતાનો અહીંયા ધીમે ધીમે ચિતાનો નાશ થયો. હવે ફરીથી સુપ્રીમ કોર્ટે એના બદલે ગ્રીન લાઇટ આપી છે કે તમે ચિતાને લાવો. હવે સુપ્રીમ કોર્ટે રિસન્ટલી એક નોડ આપ્યું કોને? નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીએ ટુ રીઇન્ટ્રોડ્યુસ આફ્રિકન ચિતાસ, બરાબર, એટલે આફ્રિકાના ચિતાને ફરીથી ઇન્ડિયામાં રીઇન્ટ્રોડ્યુસ કરો. હવે જે આ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી છે ને, એની જે ગઠન થયું હતું એ 2005માં થયું હતું. હવે જે આ ચિતાનો જે એક્સટિન્શન એટલે કે એનો ખતમ થવાનો જે રેટ છે, બરાબર, એ બહુ વધારે છે, 100 થી 1000 ટાઈમમાં જલ્દી છે એનો. અને એ કયા કારણો છે? હન્ટિંગ, ડિસ્ટ્રક્શન ઓફ હેબિટેટ્સ અને હ્યુમન ઇન્ટરવેન્શન, બરાબર, એટલે આ બધા એના કારણો છે કે એનો નાશ થાય છે. ત્યારબાદ આગળ વધીએ તો ઇન્ડિયા જે છે એણે પ્રોટોકોલ અપનાવવું જોઈએ જે એનિમલ્સ માટે છે કન્ટ્રીની અંદર, કે કયું? જે ધ ઇન્ટરનેશનલ યુનાઇટેડ ઇન્ટરનેશનલ યુનિયન ઓફ કન્ઝર્વેશન ઓફ નેચર IUCN છે, એના પ્રોટોકોલ અપનાવવો જોઈએ વાઇલ્ડ એનિમલ્સને પ્રોટેક્ટ કરવા માટે. કે પ્રોટોકોલ એટલે શું? કે એના જે બધા રૂલ્સ હોય, બરાબર, વાઇલ્ડ એનિમલ્સ માટેના, તો એના રૂલ્સ બધા અપનાવવા જોઈએ, જે IUCNના રૂલ્સ છે જે ભારતે અપનાવવા જોઈએ. હવે આપણે IUCN એકવાર જોઈ લઈએ કે એ એક ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન છે, બરાબર, શાના માટે કામ કરે છે? નેચર માટે કરે છે, બરાબર, નેચરલ રિસોર્સ માટે કરે છે, એના કન્ઝર્વેશન માટે, એના સસ્ટેનેબિલિટી માટે, જેનું હેડક્વોટર છે ગ્લાન્ડ સ્વિઝરલેન્ડની અંદર. અને એનું જે ફાઉન્ડ થયું હતું 1948માં, 5 ઓક્ટોબર 1948, બરાબર, ડેટ ભલે યાદ ના રાખો પણ યર એકવાર થોડું ધ્યાન રાખજો. અને હેડક્વોટર તો મુખ્ય છે, કેમ કે એ તો ધ્યાન રાખવું જ પડશે, હેડક્વોટર ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બરાબર, એ એક્ઝામની અંદર ગમે ત્યારે પૂછાઈ શકે છે, એટલે હેડક્વોટર યાદ રાખજો, ગ્લાન્ડ સ્વિઝરલેન્ડ. કેમ કે GPSCની અંદર જે એનો સિલેબસ છે એની અંદર એક ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનનો ટોપિક છે, એટલે આપણે આ બધું યાદ રાખવાનું ઇમ્પોર્ટન્ટ બને છે, કે ખાલી ન્યૂઝ વાંચવાથી કોઈ મતલબ નથી, એના બેકગ્રાઉન્ડમાં પણ એની સંસ્થાઓ જે ન્યૂઝમાં આવતી હોય, બરાબર, એ બધું આપણે એનું જાણકારી મેળવવી પડે, જેથી આ બધા ક્વેશ્ચન છે આપણા ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનના એ બધા આપણા ઇઝીલી નીકળી જાય. એટલે ખાલી ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન નહીં પણ એના જેવા બીજા પણ ઘણા એવા છે, જેમ કે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન તો ઘણી બધી છે, તમે કેટલી કરશો, એટલે આવું કરંટમાંથી જ આપણે ઇઝીલી આ બધું મળી જાય અને આપણે એના માર્ક્સ ખેંચી શકીએ. ત્યારબાદ આગળ વધીએ તો જેનું ગઠન થયું હતું એ થયું હતું ફ્રાન્સની અંદર, બરાબર, અને એની સબસિડાયરી છે વર્લ્ડ કમિશન ઓન પ્રોટેક્ટેડ એરિયા. એટલે આ થઈ IUCNની વાત, ધ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન નેચર, અને એના પ્રોટોકોલ ભારતે, એના રૂલ્સ ભારતે વાઇલ્ડ એનિમલ્સ માટે કન્ટ્રીની અંદર અપનાવવા જોઈએ, એની જરૂરિયાત છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો વન ઓફ ધ સક્સેસ એફર્ટ ઓફ લેકોન્સ. હવે જે ચિતાની વાત કરી છે ચિતાને લાવવા માટે, હવે આપણે જઈએ છીએ એક લેકોન્સને. જો મિત્રો ધ્યાનથી સાંભળજો, આર્ટિકલમાં તમે એવું ના થાય કે એક જગ્યાએ રહી જશે તો પછી આ આર્ટિકલમાં ખબર નહીં પડે, એટલે ધ્યાનથી સાંભળજો કે વન ઓફ ધ સક્સેસ એફર્ટ ઓફ લેકન્સ હેઝ બીન રીઇન્ટ્રોડ્યુસ ઓફ માઉસ ડિયર ઇન ધ વાઇલ્ડ વિથ ધેર કેપેટિટિવ બ્રિડિંગ પ્રોગ્રામ. એટલે શું? કે આ લેકન્સ છે, બરાબર, જેનું ફૂલ ફોર્મ થાય છે લેબોરેટરી ફોર ધ કન્ઝર્વેશન ઓફ ઇનડેન્જર સ્પીસીસ, અને આના પરથી તમને ખબર પડી જશે કે એક લેબોરેટરી છે કોને કન્ઝર્વ કરવા માટેની, જે ઇનડેન્જર એટલે જે લુપ્ત થઈ રહ્યા છે એવા સ્પીસીસ, એવા પ્રાણીઓને, બરાબર, એની માટેની આ એક લેબોરેટરી છે. હવે એણે ઓલરેડી રીઇન્ટ્રોડ્યુસ કર્યું હતું કોને? માઉસ ડિયરને, જે લુપ્ત થઈ રહ્યું હતું. શાનાથી? બ્રિડિંગ પ્રોગ્રામથી. બ્રિડિંગ પ્રોગ્રામ એટલે શું? કે આગળ હું તમને સમજાવીશ આ બ્રિડિંગ પ્રોગ્રામનું, એ આગળ આપણા એમાં આવશે હજી. એનું
એટલે લેકોન્સનું અને કોલેબોરેશન વિથ નેહરુ ઝૂઓલોજી હૈદરાબાદનું બંનેના જોડે ઇનિશિયેટિવથી આ એક માઉસ ડિયરને રીઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું હતું. બરાબર સેમ વે ચિતા લાવી અને ચિતાને પણ એવી રીતે રીઇન્ટ્રોડ્યુસ કરી શકાય છે. બરાબર કઈ રીતે? બ્રિડિંગ પ્રોગ્રામથી. હવે લેકોન્સ એ બહુ ફેમસ લેબોરેટરી છે, બરાબર, જેનું ફૂલ નામ મેં તમને કહી દીધું, શાના માટે કામ કરે છે, અને એ એની પેરેન્ટ બોડી કઈ છે? CSIR. CSIR એટલે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચની જે સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી છે હૈદરાબાદની અંદર, એની પેરેન્ટ. બરાબર, આ એની પેરેન્ટ. અને એનું ઓબ્જેક્ટિવ શું છે? તો ટુ યુઝ ધ મોડર્ન બાયોટેકનોલોજી, જે બાયોટેકનોલોજી છે એનો ઉપયોગ કરી અને જે ઇનડેન્જર સ્પીસીસ છે કે જે ઇનડેન્જર વાઇલ્ડ લાઈફ છે એને પ્રોટેક્ટ કરવું, બરાબર, એને રીઇન્ટ્રોડ્યુસ કરવું, એને કન્ઝર્વ કરવું. બરાબર, એટલે આ એનું કામ છે. હવે ગાઈસ, આની અંદર તમને આટલી ખબર પડી ગઈ હશે કે સરકારે જે સુપ્રીમ કોર્ટે ચિતા લાવવાનું કહ્યું. હવે ચિતા તો બહુ જલ્દી એક્સટિન થઈ રહ્યા છે, કેમકે એનું હન્ટિંગ થાય, પછી હ્યુમન ઇન્ટરવેન્શન હોય, ડિસ્ટ્રક્શન થાય. બરાબર, પછી આપણે જોયું કે કઈ રીતે એને કન્ઝર્વ કરી શકીએ એનું છે આ. બરાબર, આ બધું એનું છે કે સૌ પ્રથમ તો પ્રોટોકોલ અપનાવો IUCNના. બરાબર, કે એના પ્રોટોકોલ અપનાવો એટલે એને પ્રોટેક્ટ તમે એક કરી શકો. સેકન્ડ વસ્તુ, બ્રિડિંગ પ્રોગ્રામ ચલાવો લેકોન્સ જેની લેબોરેટરી છે એના થ્રુ. બરાબર, એટલે આવા ક્વેશ્ચન ફ્રિક્વન્ટલી તમારા સાયન્સમાં બનતા હોય છે કે લેકોન્સ શું છે, બરાબર, એ લેબોરેટરી ક્યાં આવી છે, તો એ હૈદરાબાદની અંદર આવી છે, એનું ફૂલ ફોર્મ પૂછી શકે છે. બરાબર, અહીંયાથી આપણો CSIRનો ક્વેશ્ચન એક નીકળી શકે છે, એની અંદર શું છે, સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજીનું. બરાબર, એટલે ઘણા બધા ક્વેશ્ચન આની અંદરથી નીકળી શકે છે સાયન્સમાં. ત્યારબાદ આગળ વધીએ તો એનું વર્કિંગ શું છે, જે આ લેકોન્સ છે. તો એ ઇન્ડિયામાં એકલી એવી લેબોરેટરી છે જે એના પર કામ કરે છે. બરાબર, અને જેને સક્સેસફુલી રીપ્રોડ્યુસિંગ કર્યું છે ઇનડેન્જર બ્લેકબક, સ્પોટેડ ડિયર અને નિકોબાર પીજીએન. સાના દ્વારા? સિમેન્સ એન્ડ વેટ ગાઈઝ સોરી સિમેન્સ અને ઓસાઇટ્સ દ્વારા ફ્રોમ વાઇલ્ડ લાઈફ. હવે સિમેન્સ એટલે શું? સિમેન્સ એટલે સ્પર્મ હોય ને, બરાબર, એ સ્પર્મનો સ્પર્મ હોય, બરાબર, એક સ્પર્મ હોય અને એક સિમેન્સ હોય. બરાબર, સિમેન્સની સ્પર્મ એટલે નાના નાના એ હોય, કણો હોય, અને આખું હોય એ સિમેન્સ કહેવાય. અને ઓસાઇડ એટલે જે એગ હોય, બરાબર, જે પ્રોડ્યુસ ના થયું હોય બહુ, એટલે હજી એને બાકી હોય, શું કહેવાય એને, પ્રોડ્યુસ થવામાં. બરાબર, એટલે એને ઓસાઇડ્સ કહેવાય. એટલે એગ તમે સમજી લો ને, જે હજી પાક્યું ના હોય એવું એગ, એ બંનેનું મિશ્રણ કરી અને આ લોકો બ્રિડિંગ પદ્ધતિથી એને કોઈ પણ વાઇલ્ડ લાઈફને બ્રીડ કરી શકે છે. બરાબર, એને કન્ઝર્વ કરી શકે છે. એટલે જે ઇનડેન્જર સ્પીસીસ છે એના ઉપર આ કામ, જેનેટિક મોડિફાઈ એના ઉપર આ કામ કરે છે. ત્યારબાદ જોઈએ તો ઇટ હેઝ એસ્ટાબ્લિશ જેનેટિક રિસોર્સ બેંક ઇન વાઇલ્ડ લાઈફ. એટલે એ એક એસ્ટાબ્લિશ કરેલી છે જેનેટિક રિસોર્સ બેંક, કોના માટેની? વાઇલ્ડ લાઈફની. બરાબર, એટલે આ હતું એનું વર્કિંગ, જે લેકોન્સની લેબ છે. ત્યારબાદ જોઈએ પ્રોજેક્ટ લેકોન્સ જે એસ્ટાબ્લિશ ક્યારે થયો હતો, 1998ની અંદર. કોના સપોર્ટથી? ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી, સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ CSIR, બરાબર, અને ગવર્મેન્ટ ઓફ આંધ્રપ્રદેશ, એના થ્રુ એના સપોર્ટથી આ એસ્ટાબ્લિશ થયું હતું. અને આ લેબોરેટરી ઇટ સેલ્ફ એસ્ટાબ્લિશ ઇન 2007. એટલે આ જે લેબોરેટરી જેમાં કામ થાય છે, મેં તમને કહ્યું બ્રિડિંગનું કામ ને એ બધું કામ થાય છે, બરાબર, અને એ 2007ની અંદર એસ્ટાબ્લિશ થઈ હતી. બરાબર, પ્રોજેક્ટ ક્યારે થયો હતો? 1998માં. પણ એસ્ટાબ્લિશ જે લેબોરેટરી છે 2007માં થઈ હતી. ઇન્ડિયાની એકલી એવી ડેડિકેટેડ લેબોરેટરી છે જે કન્ઝર્વેશન ઓફ ઇનડેન્જર સ્પીસીસ માટે કામ કરે છે, જે વિલુપ્ત સ્પીસીસ હોય છે એના માટેનું કામ કરે છે. ત્યારબાદ આગળ વધીએ નવા કરંટ અફેર તરફ, નવા ન્યૂઝ તરફ, કે યુનિયન મિનિસ્ટર ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ ઇનોગ્રેટ વીક લોંગ એક્ઝિબિશન કમ ફેર એકમ ફેસ્ટ ઇન ન્યૂ દિલ્હી. એટલે જે સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ મિનિસ્ટરી છે, જેણે ઉદ્ઘાટન કર્યું, કોનું? એકમ ફેસ્ટ, ક્યાં? ન્યૂ દિલ્હીમાં. બરાબર, આ એક્ઝિબિશન કમ ફેર છે. હવે એકમનું સૌપ્રથમ આપણે ફૂલફોર્મ જોઈ લઈએ તો એકમ સ્ટેન્ડ ફોર એન્ટરપ્રિન્યોરશિપ
નોલેજ અવેરનેસ એન્ડ માર્કેટિંગ, એટલે ઈ કે એ અને એમ, બરાબર. એટલે એકમ, એકમ ફેસ્ટ કોના દ્વારા ઓર્ગેનાઇઝ થાય છે? નેશનલ હેન્ડીકેપ ફાઇનાન્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન. હવે આના ઉપરથી ખ્યાલ આવી ગયો હશે કે આ ફેસ્ટ શાના માટેનો છે? હેન્ડીકેપ માટેનો, બરાબર. નેશનલ હેન્ડીકેપ ફાઇનાન્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા ઓર્ગેનાઇઝ થાય છે. એ કોના અંદર આવે છે? અંડર મિનિસ્ટરી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવર, બરાબર. જે સોશિયલ જસ્ટિસ ઓફ એમ્પાવર શાના માટેની મિનિસ્ટરી છે? એ સોશિયલ જસ્ટિસ અપાવવા માટેની, જે સમાજના એવા તબક્કા છે કે જે લોકો નબળા વર્ગ છે તેમના માટે આ મિનિસ્ટરીમાં જે સોશિયલ જસ્ટિસ અને એમને એમ્પાવર કરવાનું કામ આ મિનિસ્ટરી કરે છે, બરાબર. ત્યારબાદ આગળ વધીએ તો એકમ ફેસ્ટનું જે એમ છે એ શું કરવાનું છે? તો જે ક્રાફ્ટ હોય અને જે પ્રોડક્ટ હોય, જે ક્રાફ્ટ અને પ્રોડક્ટ હોય કોના દ્વારા બનાવેલી? દિવ્યાંગ પર્સન, કા તમે એને પર્સન વિથ ડિસેબિલિટી કહો છો, એવા કારીગરો દ્વારા બનાવેલી હોય તેવી વસ્તુને પ્રમોટ કરવાની અહીંયા એકમ ફેસ્ટમાં, બરાબર. જેવી રીતે હુનર હાટ થાય છે ને, જેમાં માઇનોરિટીઝ આવે છે, એમની વસ્તુઓ જે બધું આર્ટિસન હોય છે તે બનાવીને એમની વસ્તુઓ લાવી અને હુનર હાટમાં બતાવે છે, એવી રીતે આમાં જે ક્રાફ્ટ હોય છે કાં એમની પ્રોડક્ટ હોય છે જે દિવ્યાંગોની, એ અહીંયા પ્રમોટ થાય છે આ ફેસ્ટની અંદર, બરાબર. ત્યારબાદ એમના નવા જે ઇનિશિયેટિવ જોઈએ NHFDC-ની, NHFDC એટલે નેશનલ હેન્ડીકેપ ફાઇનાન્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન, એના જો નવા ઇનિશિયેટિવ જોઈએ તો એ છે સ્વાવલંબન કેન્દ્ર. એટલે આના પરથી ખબર પડી જાય કે સાનું આ દિવ્યાંગ માટેનું સ્વાવલંબન. ત્યારબાદ સેફ કેબ, જે વુમન દિવ્યાંગ છે, બરાબર, એ લોકોને એક ટેક્સી કે કેબ આપી જેના થ્રુ બીજી કોઈ વુમન એની અંદર સેફ ડ્રાઈવ કરી શકે. એટલે આ જે દિવ્યાંગ વુમન છે એને ટેક્સી એઝ અ ટેક્સી ડ્રાઈવર તરીકે એ કામ કરશે, જેથી શું બીજી કોઈ પણ વુમન હશે એ આ જ કેબની અંદર બેસી અને સેફ ડ્રાઈવ કરી શકશે. અને આ બે શહેરમાં એને ચાલુ કરવાનું, દિલ્હી અને ઇન્દોરમાં, બરાબર. ત્યારબાદ આગળ વધીએ તો રેડર એક્સ, રેડર એક્સ એટલે એક ન્યૂ એક્સપ્લોસિવ ડિટેક્શન ડિવાઇસ છે. ડિટેક્શન ડિવાઇસ એટલે કે જે એક્સપ્લોસિવ છે એને ડિટેક્ટ કરે, એને અનવીલ કરવામાં આવ્યું. ક્યાં? નેશનલ વર્કશોપ ઓન એક્સપ્લોસિવ ડિટેન્શનમાં, જે પુણેની અંદર, બરાબર, પુણેની અંદર એને અનવીલ કરવામાં આવ્યું. હવે આ જે ડેવલપ કરવામાં આવ્યું છે એ હાઈ એનર્જી મટીરિયલ રિસર્ચ લેબોરેટરી પુણે અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ IIS બેંગ્લોર. હવે જો આ બધી બહુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. GPSC-માં જે સાયન્સની અંદર જે બધી એની સાયન્સની જે બોડીઝ પૂછાય છે એમાં આ બધી બોડી બહુ કામ લાગે છે. જે CSIR આપણે જોઈ, જે લેબોરેટરી જોઈ, જે આ હાઈ મટીરિયલ રિસર્ચ લેબોરેટરી જોઈ, આ બધું કરંટની અંદર આવે છે. અને કરંટની અંદર આવે એટલે એને લગતું પૂછાય, બરાબર. એટલે આ જે IIS છે એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, અવારનવાર ન્યૂઝમાં રહેતી જ હોય છે. એટલે IIS બેંગ્લોર દ્વારા અને HEMRL દ્વારા એને કો ડેવલપ કરવામાં આવ્યું છે, બરાબર. અને એનું કામ શું છે? ટુ ડિટેક્ટ એક્સપ્લોસિવ. ત્યારબાદ આગળ વધી, યુનિયન હોમ મિનિસ્ટર ઇનોગ્રેટેડ નેશનલ સિક્યુરિટી ગાર્ડ રિજનલ હબ કેમ્પસ એટ કોલકાતા. એટલે યુનિયન હોમ મિનિસ્ટર જે અમિત શાહ છે, તેમણે ઇનોગ્રેટ કર્યું નેશનલ સિક્યુરિટી ગાર્ડનું કેમ્પસ ક્યાં? કોલકાતામાં. અને આ જે હબ છે, એટલે આ જે કેમ્પસ છે, એ શું જોશે? એની અંદર કોણ આવશે? વેસ્ટ બંગાળ તો ખરું, એના જોડે બિહાર, ઝારખંડ અને એન્ટાયર નોર્થ ઇસ્ટની પણ રિસ્પોન્સિબિલિટી આની અંદર હશે. હવે જે આ NSG છે એનું કામ શું છે? કાઉન્ટરિંગ ટેરરિસ્ટ અટેક, બરાબર. એનું કામ છે, એ કોની અંડર આવે છે? અંડર મિનિસ્ટરી ઓફ હોમ અફેર. અને એને જે ફોર્મ કરી હતી નેશનલ સિક્યુરિટી ગાર્ડ એક્ટ 1986 અંતર્ગત એને ગઠન કરેલું છે. ત્યારબાદ આપણે એનું મોટો જોઈ લઈએ તો સર્વત્ર સર્વોત્તમ સુરક્ષા, ફાઉન્ડ કરી 1986. તેને રિજનલ હબ જોઈ લઈએ તો મુંબઈ, કોલકાતા, હૈદરાબાદ, ચેન્નઈ અને ગુજરાત. અને એનું મેઇન જે હેડક્વાર્ટર છે એ છે દિલ્હી. અને એણે કેટલા સેવરલ ઓપરેશન કરેલા છે, જેમ કે બ્લેક થંડર છે, અશ્વમેધ છે, કોમ્બેટ મિશન જમ્મુ એન્ડ કાશ્મીર છે, બ્લેક ટોર્નેડો છે, વજ્રશક્તિ છે, આ બધા એના ઓપરેશન્સ છે, બરાબર. ને હાલના એના એક્ઝિક્યુટિવ છે, જે ડિરેક્ટર જનરલ છે, DG છે, એ અનુપકુમાર સિંહ. આ પણ એક ઇમ્પોર્ટન્ટ છે, અનુપકુમાર સિંહ, બરાબર. યાદ રાખજો, એક્ઝામમાં પૂછાઈ શકે છે. NSG પણ બહુ ન્યૂઝમાં હોય છે. ત્યારબાદ આગળ વધીએ, મેજર જનરલ માધુરી કાનિટકર, જેમને હાલ 3rd રેન્કના, એટલે 3-સ્ટાર ઓફિસરનો
રેન્ક મળ્યું છે, એટલે કે લ્યુટિનન્ટ જનરલ, બરાબર. અને તે ત્રીજા એવા મહિલા છે જેમને આ પોસ્ટ મળી છે આર્મીમાં, બરાબર. આ યાદ રાખજો. એમનું નામ શું છે? મધુરી કાનિટકર, જેમને લ્યુટિનન્ટ જનરલની પોસ્ટ મળી છે, અને જે ત્રીજા એવા મહિલા છે આર્મીમાં જેમને આ પોસ્ટ મળી છે, તથા ફર્સ્ટ પીડિયાટ્રિશિયન, બરાબર, બાળકોના ડૉક્ટર કહેવાય ને એવું, ફર્સ્ટ પીડિયાટ્રિશિયન છે જેમને આ રેન્ક મળ્યો છે. તેમના જે હસબન્ડ છે રાજીવ, તેમને તેઓ પણ લેફ્ટનન્ટ જનરલ છે, બરાબર. અને તે પહેલા એવા કપલ છે જે આર્મીમાં આ રેન્ક હોલ્ડ કરે છે. ત્યારબાદ આપણે થોડી બીજી ઇન્ફોર્મેશન જોઈ લઈએ કે પ્રથમ ને સેકન્ડ કોણ હતા. તો પ્રથમ જે લેફ્ટનન્ટ જનરલ હતા એ હતા પુનિતા અરોરા, બરાબર, જે ફર્સ્ટ વુમેન ઓફિસર હતા આ રેન્ક પર. અને સેકન્ડ હતા પદ્માવતી બંદોપાધ્યાય, અને જે એવા પહેલા મહિલા હતા. સેકન્ડ તો હતા જ, બરાબર, એલજીમાં, પણ પહેલાં એવા મહિલા હતા કે જે એર માર્શલ અને ઇન્ડિયન એરફોર્સમાં હતા, બરાબર. અને સેકન્ડ હતા જે 3 સ્ટાર હોલ્ડ કરતા હતા, એટલે એલજી હતા, બરાબર, લ્યુટિનન્ટ જનરલ હતા. ત્યારબાદ જોઈએ ધ 2 ડેઝ એન્યુઅલ ફેસ્ટિવલ, જે અરાકુ ઉત્સવ, બરાબર. અરાકુ ઉત્સવનું નામ તમે સાંભળ્યું હશે. ક્યાં થાય છે? આંધ્રપ્રદેશ, બરાબર. જે અરાકુ વેલી છે ને આંધ્રપ્રદેશમાં, ત્યાં થાય છે. વિશાખાપટ્ટનમમાં અરાકુ વેલી આવેલી છે, જે આંધ્રપ્રદેશમાં છે, બરાબર, આંધ્રપ્રદેશ રાજ્યમાં. ત્યાં આ ઉત્સવ થાય છે. આ એક ટ્રાઇબલ ટ્રેડિશનલ ઉત્સવ છે, એટલે ટ્રાઇબલ કલ્ચરનો ઉત્સવ છે. ત્યારબાદ આગળ વધીએ તો લક્ઝમબર્ગ ક્યાં આવ્યું? આ રહ્યું, બરાબર. અહીંયા મેપમાં તમે જોઈ શકો છો, લક્ઝમબર્ગ જે યુરોપમાં આવેલું છે, તેની આજુબાજુની કન્ટ્રીમાં બેલ્જિયમ છે, ફ્રાન્સ છે, જર્મની છે, બરાબર. આ કન્ટ્રીઝ એને ટચ કરે છે, એટલે એ એવી પ્રથમ કન્ટ્રી બની છે જેણે એની બધી પબ્લિક ટ્રાન્સપોર્ટ ફ્રી, જેમ કે રેલવે છે, બસ છે, એ બધી જાહેર જેટલી પણ ટ્રાન્સપોર્ટ છે એ બધી ફ્રી કરી દીધી છે. ત્યારબાદ ભારતનું જે ફોરેક્સ રિઝર્વ છે એ વધીને 476.12 અબજ ડોલરે પહોંચી ગયું છે. આગળ જોઈએ તો બનારસ હિન્દુ યુનિવર્સિટી દ્વારા વારાણસી નજીક બાબનિયાવ ગામમાં ખોદકામ દરમિયાન 4000 વર્ષ જૂનું એક ગામ મળ્યું, બરાબર. ક્યાં મળ્યું? બનારસ હિન્દુ યુનિવર્સિટી દ્વારા. ક્યાં? વારાણસીમાં, એટલે ખોદકામ બનારસ હિન્દુ યુનિવર્સિટી દ્વારા શોધ કરવામાં આવી. અને ક્યાં મળ્યું? વારાણસી નજીક બાબનિયાવમાં. ત્યારબાદ આગળ વધીએ તો જે વિનસ છે, બરાબર, વિનસ એટલે શુક્ર, આ રહ્યો, બરાબર, વિનસ શુક્ર, એનું રોવર એના રોવરનું સેન્સર બનાવવા માટે, સેન્સરની ડિઝાઇન બનાવવા માટે નાસાએ ઇનામ જાહેર કર્યું 15,000, કે જે બનાવશે અને ફર્સ્ટ પ્રાઇઝ લેશે એને $15,000 આપવામાં આવશે. $15,000 પ્રાઇઝ, બરાબર. હવે આપણે ગ્રહ જોઈ લઈએ. સૌપ્રથમ મર્ક્યુરી છે, ત્યારબાદ વિનસ, થર્ડ નંબર અર્થ, ફોર્થ માર્સ, બરાબર. વચ્ચે આ જે પથ્થરને બધું દેખાય છે ને એ છે એસ્ટ્રોઇડ બેલ્ટ, બરાબર. એટલે આ 4 ગ્રહનો થઈ ગયું ઇનર, બરાબર, અને આ 4 આઉટર ગ્રહ. પ્લુટોને 2006ની અંદર ગ્રહોની કેટેગરીમાંથી બહાર કરવામાં આવ્યો છે, બરાબર. કેમકે એનું ગ્રહો માટે જે રિક્વાયરમેન્ટ હોવી જોઈએ એ ફૂલફિલ નહોતો કરતો, બરાબર, એટલે એને બહાર મૂકવામાં આવ્યો છે. એટલે જો બીજા 4 જોઈએ એસ્ટ્રોઇડ બેલ્ટ પછીના, તો જ્યુપિટર, સેટર્ન, યુરેનસ અને નેપચ્યુન, બરાબર. એટલે આ રીતે 4 ગ્રહનું તમે ગ્રુપ બનાવી અને યાદ રાખી શકો છો. સૂરજની સૌથી નજીક ગ્રહ છે મર્ક્યુરી, અર્થની આજુબાજુના 2 ગ્રહ વિનસ અને માર્સ, બરાબર. હવે આ જે, ચલો એક કામ કરીશું, આનો જે આખો લેક્ચર છે સોલર સિસ્ટમનો, બરાબર, એ આપણે એક અલગ સાયન્સનો લેક્ચર આજકાલમાં બનાવી દઈએ, જેથી તમને આવનારી જે પીઆઈની પરીક્ષા છે એમાં 1 માર્ક તમારો કન્ફર્મ થઈ જાય, બરાબર. એટલે આપણે એનો આખો એક લેક્ચર જ અલગ લઈ લઈએ, ઓકે. સો અત્યારે ખાલી આટલું યાદ રાખજો, બેઝિક જે નોલેજ છે, બાકી આગળ આપણે એને ડિટેલમાં અભ્યાસ કરીશું જેથી તમારે આનો આખો કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. ત્યારબાદ આગળ વધીએ તો આપણે ગુજરાતના સમાચાર જોઈશું. ગુજરાતની અંદર સૌ પ્રથમ જોઈએ તો કચ્છી જે ગધેડા છે કચ્છના, બરાબર, તેને રાષ્ટ્રીય માન્યતા આપવામાં આવી છે. કોના દ્વારા? બ્રીડ રજિસ્ટ્રેશન કમિટી, જે ભારત સરકારની બ્રીડ રજિસ્ટ્રેશન કમિટી છે ને એના દ્વારા કચ્છી ગધેડાને માન્યતા આપવામાં આવી છે. તેની સાથે ગુજરાતની નારી અને ડગરી ગાયોનો પણ સમાવેશ થયો, બરાબર. ગુજરાતની નારી અને ડગરી ગાયો અને કચ્છી ગધેડા. હવે આ કચ્છી કયા ગધેડા? તો એ મેકરણ દાદાને, જેણે ગુજરાતનું વાંચ્યું હશે એને ખબર હશે કે મેકરણ દાદા, બરાબર, જેઓ કચ્છની અંદર રહેતા હતા અને તેમની જોડે
એક ગધેડો હતો અને એક કૂતરો હતો. અને એ ગધેડા ઉપર જેટલા પણ અરે સોરી રણમાં કોઈ પણ ખોવાઈ જાય તો આ ગધેડાને કૂતરાની સહાયથી તેઓ માણસને શોધી અને ત્યાં બધી વસ્તુઓ ખાવું પીવું ને એ બધું પહોંચાડતા હતા, બરાબર. એટલે રણમાં જે ખોવાઈ જાય જે વ્યક્તિ એને એ હેલ્પ કરતા હતા મેકરણ દાદા. એટલે મેકરણ દાદા જોડે એક ગધેડો પણ હતું કચ્છમાં, બરાબર. એટલે આ એક સ્ટોરી ટાઈપ મેં તમને, આ કચ્છી ગધેડું હતું એટલે મને યાદ આવી ગયું, એટલે મેં તમને એક મિની સ્ટોરી ટાઈપ કહી દીધું. આગળ ડિટેલિંગમાં ગમે ત્યારે જો મોકો મળ્યો તો આપણે એનો અભ્યાસ કરીશું, ત્યારે મેકરણ દાદાને પણ લઈશું જો, બરાબર. ત્યારબાદ આગળ વધી તો આ જે ગધેડા હોય છે 50 ડિગ્રી તાપમાનમાં 100 કિલો જેટલો વજન ઉપાડી અને ટેકરા ચડી જાય છે, બરાબર. એટલે ઊંચા ઊંચા ટેકરા હોય, પહાડ હોય ને, એટલો 50 ડિગ્રી તાપમાનમાં 100 કિલોગ્રામ વજન ઉપાડીને ટેકરા ચડે છે, બરાબર. એટલે કોઈને ગધેડા કહેતા પહેલાં હવે વિચાર કરજો કે એ કેટલા કામના છે, બરાબર. પણ એમને એમનું એમની જે ગધેડા છે એમને એમનું સ્થાન મળ્યું જોઈએ એવું સ્થાન મળ્યું નથી. બાકી એમની ક્ષમતા બહુ વધારે છે, તેઓ ઘણા લોકોને કામ લાગે છે. જેમ કે આટલો બધો વજન લઈને જવામાં એ લોકો કામ લાગે છે, બરાબર. ત્યાર પછી કુંભારોને એ લોકોને પણ બહુ કામ લાગતા હોય છે. ત્યારબાદ જોઈએ તો ભારતમાં હિમાચલના સ્પીતિ, જામનગરના હાલારી અને પછી આ કચ્છના ગધેડાનું રજિસ્ટ્રેશન થયું છે, જે ગધેડાની ત્રીજી ઓલાદ તરીકે તેને માન્યતા આપવામાં આવી છે. હવે એનો જે એક રજિસ્ટ્રેશન નંબર છે ઇન્ડિયા ડોન્કી DONKY 0400 કચ્છી 0500 3U અથવા થ, બરાબર. એટલે કદાચ જો એક્ઝામમાં આવું કંઈ પૂછી લીધું તો યાદ રાખજો, કંઈ એકદમ ઇઝી જ છે. પહેલાં ભારત, ભારતમાં શું ડોન્કી, બરાબર, 0400 કચ્છી અને 0500 3U, બરાબર. એટલે એકવાર ગોખવાની જરૂર નથી, ખાલી એક બે વાર નજર મારશો ને તો પણ તમને યાદ રહી જશે. હવે આને માન્યતા અપાવવામાં મહત્ત્વનો ફાળો છે સહજીવન સંસ્થાનો, જે છેલ્લા 5 વર્ષથી આને માટે પ્રયાસ કરી રહી હતી. ત્યારબાદ હવે આપણે જે લાસ્ટ લેક્ચર છે એનું રિવિઝન કરી લઈએ અને એના માટે મેં આ ક્વેશ્ચન લખ્યા છે. તમે મને કમેન્ટ બોક્સમાં એના આન્સર જણાવજો અને ફેરલી એક્ઝામ આપજો આની, બરાબર. જે સાંભળ્યું છે જે લાસ્ટ લેક્ચરમાં એની ફેર એક્ઝામ આપજો અને જોજો તમારા કેટલા માર્ક્સ આવે છે, બરાબર. લેક્ચર જોઈને તો કોઈ પણ આનો આન્સર આપી શકશે, પણ લેક્ચર જોયા વગર, જે સોરી તમે લેક્ચર તો જોયો જ હશે કાલે, પણ હવે ફરીથી એનું લેક્ચર જોજો ના અને એનો ટેસ્ટ આપવાનો તમે પ્રયાસ કરો કે કેટલા તમારા માર્ક્સ આવે છે, જેથી તમને નેક્સ્ટ ટાઈમમાં ઇમ્પ્રુવમેન્ટ કરવાની ખબર પડે. 10 out of 10 લાવવાનો પ્રયાસ કરજો, બરાબર. અને જો ના આવે તો ફરી એકવાર એ લેક્ચર જોજો, જેથી તમને આ બધો આઈડિયા આવી જાય. સો ગાઈઝ, આજના લેક્ચરમાં આટલું જ હતું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીશું. ત્યાર સુધી જય ભારત, જય હિન્દ. થેન્ક યુ દોસ્તો.